श्री नवसर्जन विद्यालय आपनों ऑनलाइन एज्युकेशन में हार्दिक स्वागत करे छे। जे LKG में भणता था ए बधा बाळको हवे HKG में आवी गया छे, तो आपणे हवे तमारे गणित विषय विशे शीखवानुं छे। गणित में तमे 1 થી 20 सुधी तमे LKG में शीखी गया, जे तमे હવે તમારા પુસ્તકમાં 1 થી 100 સુધીનું આવશે, તો તમારે એ ધીમે ધીમે એ પ્રેક્ટિસ કરતાં કરતાં બધું શીખવાનું રહેશે। તો આજે આપણે 1 થી 10 અક્ષર, જે આપણે 1 થી 10 શીખીએ, જે તમે પહેલાં શીખી ગયા છો, છતાં તમને હવે કોરોનાની રજા હતી એટલે તમે બધા સ્કૂલે આવ્યા નથી, કોઈને વેકેશનમાં ભૂલાઈ ગયું હોય લખવાનું, મમ્મી કહે તો ઘણા બાળકો માનતા પણ ન હોય, કારણ કે તમે સ્કૂલે આવેલા નથી એટલે હજી તમને એની પ્રેક્ટિસ નથી। તો હવે તમે હું જે રીતે કરું એ રીતે ઘરે પણ કરશો તો ધીમે ધીમે તમને બધું આવડી જશે। આપણે શીખવા માટે આ લખ્યા છે બોર્ડની અંદર, આ 1 જો આપણે સરસ પક્ષીના રૂપે 1 કર્યો છે, જોયો છે ને। હવે છે 2, ઉંદર મામાનું મોઢું છે। હવે 3ને આપણે સરસ મજાની ટોપી પહેરાવી છે ને। હવે છે 4, આ છે 5, આ છે 6, આ છે 7, આ છે 8, આ છે 9, અને આ છે એકડે મીંડે 10। તો સળંગ કઈ રીતે બોલવું, તો આપણે પહેલાં બોલતા ખબર છે KGમાં, LKGમાં, એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5, 6ગડે 6, 7ડે 7, 8ડે 8, 9વડે 9, અને એકડે મીંડે 10। તો આટલા 10, આ 10 અક્ષરની અંદરથી જ 50 સુધી, 100 સુધી બધી જ લાઈનો બની શકે। આટલા અક્ષરને તમારે મોઢે શીખવાના હોય, આ ડાવડા ગમે તે અક્ષર આપણે કોઈ પણ પૂછે તો આપણને ખબર પડવી જોઈએ કે આ કેટલા છે 1, આ કેટલા છે 3, આ કેટલા છે 5, આ કેટલા છે 7, આ કેટલા છે 9। જ્યારે આપણને આડા અવળા ગમે તે અંક આવડે ત્યારે જ આપણને સાચું આવડ્યું કહેવાય। ગમે ત્યારે કોઈ પણ આપણને પૂછે, દાખલા તરીકે આપણે પ્રેક્ટિકલ શીખાય, શેરીમાંથી 5 પાણા લેવાય, 1 2 3 4 5 એમ અંકની ગણતરી કરાય, જેથી આપણને નો ફાવતું હોય તો આપણે મમ્મીની મદદ લેવાય, મમ્મીને કહેવાય કે તું ગમે તે બનાવ્યું ગણું, ઘરની અંદર ગમે તે વસ્તુ હોય એ ગણાય, દાખલા તરીકે ગમે તે અનાજ હોય, ગમે તે કઠોળ હોય, મગફળી હોય, ગમે તે વસ્તુ લઈ અને આપણે પ્રેક્ટિકલ શીખાય, જેથી આપણને એ મગજમાં બેસી જાય કે આ અંક આ જ છે એમ। તો ચાલો મેં તમને 1 થી 10 હજી તમને એક વખત કહી દઉં, આ કેટલા છે 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે, આ 5 છે, આ 6 છે, આ 7 છે, આ 8 છે, આ 9 છે, અને આ 10 છે। તો આપણને આ 10 સુધી આવડી ગયું, સરસ અક્ષરે સુંદર અક્ષરે લખવું નોટની અંદર અને બોલતું જવું, એક લાઈન 10 વખત લખાય। આપણે અત્યારે તો ફ્રી જ છે, અત્યારે આપણે સ્કૂલે આવવાનું છે નહીં, ઘરે જ હોય તો ગમે ત્યારે, બપોરના વખતે તડકો હોય તો બપોરના વખતે લખાય, સવારમાં રમી લેવાય અને બપોરના વખતે લખી અને બધું બોલાય, જો આપણે કરવું હોય તો આપણા માટે કાંઈ અઘરું છે નહીં। તો બધા કરશો ને,